फिर एक बार फिर एक बार धन्यवाद। समग्र विश्वनी सौथी मोटी लोकशाही शासन व्यवस्था ना प्रधानमंत्री, समग्र विश्वनी सौथी मोटी पार्टी ना अपना नेता, गुजरात नु गौरव, समर्थ भारत सशक्त भारत ना निर्माण करता, विश्वना सौथी मजबूत अने पॉप्युलर लीडर माननीय नरेंद्र भाई मोदी साहेब माटे जोरदार तालियों ना गड़गड़ाट, जोरदार करतल ध्वनि थी आपणे एमनु स्वागत करिए। हुं विनंती करू छू माननीय प्रदेश अध्यक्ष महोदय श्री जीतुभाई वाघाणी साहेब, साबरकांठाना संगठन प्रमुख श्री जेडी पटेल साहेब, अरवल्लीना संगठन प्रमुख श्री रणवीर सिंह जी संयुक्त रूपे पधारीने माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब नु पुष्पोनी फॉरम परंपरागत पागड़ी अने शक्ति नु प्रतीक तलवार अर्पण करीने आपणे एमनु स्वागत बहुमान अभिवादन करीशु। भारत माता की अब की बार फिर एक बार ये शब्दों सांभळवा आपणा कान तरसे छे अने पुनः पुनः तमारा हृदयनी भावना छे के शब्दों सांभळवाना छे। हुं नरेंद्र दामोदर दास मोदी ईश्वरना नामे शपथ लउं छुं, ए शब्दों आपणे सांभळवाना छे। भारत माता की। माननीય શ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા ધારાસભ્ય શ્રી ચાંદીનો કળશ અર્પણ કરીને માનનીય વડાપ્રધાન શ્રીનું અભિવાદન કરશે, ત્યારબાદ શ્રી હર્ષદગીરીજી અને ત્રણેય એમપીના ઉમેદવાર અને આપણા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી, હિતુભાઈ, રમણભાઈ અને રાજેન્દ્રસિંહજી સંયુક્ત રૂપે પધારીને ભગવાન શામળિયાની ફોટો પ્રતિમા માનનીય વડાપ્રધાન શ્રીને આપણે અર્પણ કરશું। कृष्णम वंदे जगत गुरु काड़िया ठाकुर नी प्रतिमा एमने अर्पण करवामां आवी छे, धन्यवाद। समर्थ भारत सशक्त भारत ना निर्माण करता विश्वना सौथी सशक्त नेता तरीके जेमने जगत ओळखे छे एवा मोस्ट पॉप्युलर लीडर ऑफ द वर्ल्ड अने आ राष्ट्रना राष्ट्रपौरुष आदरणीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी साहेब आपणने संबोधन करशे। माननीय श्री नरेंद्र भाई मोदी साहेब, अपनी निस्बत का ताज रखता हो, हर दर्द का इलाज रखता हो, वक्त आने पर मैं महाराणा प्रताप शिवाजी का मिजाज रखता हो, ए हमनो अपने सौथी श्रेष्ठ बात छे। माननीय श्री नरेंद्र भाई मोदी साहेब, भारत माता की, भारत माता की। केम छो बधा? अने आपणुं हेमनगर बधा एमनेम छो ने? हा, आजे तो वट पाड़ी दीधो छे। પણ 23 તારીખે ગરમી નહીં લાગે ને? કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, આ બધું અને અનેક રાજ્યોમાં અચાનક, પરંતુ તમને બધાને અભિનંદન છે કે આટલા ટૂંકા ગાળામાં બધી વ્યવસ્થાઓ ફરી ઊભી કરી દીધી અને આટલી મોટી સંખ્યામાં તમે બધા મને ફરી એકવાર આશીર્વાદ આપવા માટે આવ્યા છો। હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। આજે તો જરા ગઈકાલના વાવાઝોડાના કારણે
गर्मी जरा घटी छे, पण गर्मी घटवानुं नाम लेती नथी। 23 तारीखे गम्मे तेटली गर्मी होय पण भल भलानी गर्मी काढी नाखवाई छे। પાકોને અને વહેલી સવારમાં જ મતદાન કરવા નીકળવું પડે, જેટલા જલ્દી સવારમાં તડકો નીકળે પહેલા મતદાન કરી દઈએ, ન તો ઘણી વાર બહેનોને શું થાય કે રોટલા વોટલા બધું બનાવીને પછી જઈશું અને ત્યાં તો ગરમી એટલી ચડી ગઈ હોય કે પછી એમ થાય હાજે જઈશું, અને હાજે જવા વાળાની લાઈન એટલી મોટી થઈ જાય કે પછી એમ થાય કે હવે કોણ જાય, આવું થાય ને, તો એની ચિંતા આપણે બધાએ કરવી રહી। આ લોકશાહીનું પર્વ છે, આ ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ આપણી લડાઈ છે। અહીંયા અને દેશભરમાં જ્યાં જ્યાં પ્રાકૃતિક આપદા આવી છે, ભારત સરકાર, ગુજરાત સરકાર આપદાગ્રસ્તોની પૂરું ધ્યાન રાખી રહી છે। જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના માટે મારી સંવેદના છે, અને કિસાન ભાઈઓને પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નુકસાન થયું છે, સરકાર પૂરી તરહ એમની કાળજી લેશે। મેં સરકારી અધિકારીઓને આની સૂચનાઓ આપી છે અને રાજ્ય સરકારો પણ પૂરી તાકાતથી આજના સંકટના સમયમાં પીડિત પરિવારો સાથે રહે, પીડિત જનો સાથે રહે। એટલું જ નહીં, મારી રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે આવા દુઃખની ઘડોમાં રાજકીય કાવાદાવા ના કરવા જોઈએ। નાની મોટી બધી વાતો શોભે નહીં, આવા સમયે તો સાથે મળીને આપણે બધાની ચિંતા કરવાની હોય। અરે ચૂંટણીઓ તો આવે ને જાય, દુખિયારાઓની ચિંતા કોણ કરે? અને તેથી અને આજે તો મારે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરવી જ પડે। કારણ ગઈકાલે મને જયારે ખબર પડી, મેં કહ્યું કે તમે ચિંતા ન કરો ભાઈ, આ હિંમતનગર તે બધું કરી લેશે, અમારા દિલ્હીના અધિકારીઓ જરા ચિંતામાં હતા કે સાહેબ શું કરીશું, મગ ચિંતા જ નહીં કરવાની, આ તો બધા પહોંચી વળે એવા છે। ભાઈઓ બહેનો, આ ચૂંટણી કોણ લોકસભાનો સભ્ય બને, કોણ પાર્ટી જીતે, કોણ પાર્ટી હારે એના માટે નથી, તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને એનો નિર્ણય આ ચૂંટણીમાં તમારે કરવાનો છે। અહીં જ્યારે હું છેલ્લે આવ્યો ત્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈને આવ્યો હતો, યાદ છે કે ભૂલી ગયા? અને સાબરકાંઠામાં ઇઝરાયલની મદદથી હોર્ટિકલ્ચરનું આપણે એક સેન્ટર બનાવ્યું છે અને જેમાંથી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું કામ થાય છે અને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યાં ટ્રેનિંગ લેવા જાય છે અને એનો લાભ, મને યાદ છે મહેસાણાથી એક બહેન આવ્યા હતા, વિધવા બહેન હતા, જ્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રી એમને પૂછ્યું કે તમને શું લાભ થયો, કે સાહેબ હું અહીંથી જે બધું લઈ ગઈ, જે શીખી અને જે ટીશ્યુ કલ્ચર લઈ ગઈ અને મારે ત્યાં કામ કર્યું, વર્ષે 1 કરોડ રૂપિયા કમાઉં છું। ઇઝરાયલના પ્રધાનમંત્રી આપણી જોડે સાબરકાંઠાની ધરતી પર આવ્યા હતા, એક જમાનો એવો હતો
કે ભારતના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાની ફુરસદ નહોતી, પણ આ પ્રધાનમંત્રી એવો છે કે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈ આવે. તમે મને કહો, નિકટ ભવિષ્યમાં તમને એવો કોઈ પ્રધાનમંત્રી દેખાય છે જે હિંમતનગરની ગલીઓ ઓળખતો હોય, સાબરકાંઠાની ગલીઓ જાણતો હોય, અરવલ્લીની જાણતો હોય, પંચવાલ લુડાવાડાના નામ જાણતો હોય? આ એક જ છે ને, તમારે હોય જ એના નામથી બોલાવું, બોલાવું ના બોલાવું. અને તમે, હું જતો હતો બૂમ બાળો, એ નરેન્દ્રભાઈ ઉભા રહો ને મારે વાત કરવી, કહો કે ના કહો? અને બીજો કોઈ પ્રધાનમંત્રી હોય તો કઈ મેળ પડે? ના ના, તો સાદી સીધી વાત છે ભાઈ, મેળ પડે કઈ? તો પછી આપણે આ વખતે દિલ્હીમાં ફિર એક વાર અને આપણો આ ગુજરાતમાં કોઈ જમાનો હતો, જનસંઘનો ગજ નહોતો વાગતો, ભાજપનો નહોતો વાગતો, પણ હિંમતનગર નગરપાલિકામાં વાગતો હતો. એ વખતે હિંમતનગર આપણી જોડે ઉભું રહેતું હતું જ્યારે આપણું કોઈ ગજુજુ નહોતું. અને એટલે હિંમતનગર અને બોટાદ આ બે જગાઓ એવી હતી કે જેણે સમગ્ર ગુજરાતને હંમેશા રાજકીય દિશા દેખાડવાનું કામ કર્યું હતું. ભાઈઓ બહેનો, આપણે બધા ગુજરાતમાં, હું આટલા બધા વર્ષો રહ્યો તમારી જોડે, જે કંઈ મારાથી બનતું હતું મેં કરવાની પૂરી કોશિશ કરી. આટલા બધા વર્ષ તમારી વચ્ચે રહ્યો, કોઈ દાગ લાગ્યો છે ભાઈ? તમને નીચું જોવું પડે એવું કાંઈ થયું છે? પહેલા આપણે અંધારામાં રહેતા હતા, વીજળી ઘેર ઘેર આપણે પહોંચાડી હતી કે નહોતી પહોંચાડી? આપણે ત્યાં નદીઓના પાણી દરિયામાં જતા હતા, સુજલામ સુફલામથી પાણી વાળ્યા કે ના વાળ્યા? નેવાના પાણી મોભે ચડાવવાની તાકાત આપણામાં છે ભાઈ. અને દેશને અવર ખબર પડી, પણ તમને તો બરાબર ખબર છે ને ભાઈ. આપ વિચાર કરો, સાબરકાંઠા જિલ્લો બહુ મોટો છે, પહોંચાતું નથી, એવી બધી વાતો થતી હતી કે નહોતી થતી? અરવલ્લી જિલ્લો કોણે બનાવ્યો, બન્યો કે ના બન્યો? 2004 થી 2014 દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી. અને આ રિમોટ કંટ્રોલ કોની પાસે હતો? કોની પાસે હતો ભાઈ? આ 10 વર્ષમાં ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હીવાળાએ કર્યું તો કે નહોતું કર્યું? ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો કે નહોતો કર્યો? આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સુધી જેલમાં પૂરી દીધા હતા કે નહીં? ગુજરાત સરકાર તોડવા માટે એકાશ પાતાળ એ કર્યા હતા કે નહોતા કર્યા? દિલ્હીમાં બેસીને 10 વર્ષ સુધી ગુજરાતને ખેદાન મેદાન કરવા માટે જે કંઈ કરવું પડે એમણે કર્યું હતું. હવે ફરી એમને આવો મોકો આપવા દેવાય? જરાય તક અપાય? અને પહેલા તો કશું નહોતું ને હવે તો પાછો આ એમનો જરા પારો ચડી ગયો છે, કારણ કે જામીન પર છે ને. એમને એ છે કે આ ગુજ્યું, આ ચા વાળો અમારા આવા પરિવારને, ખાનદાનને 4 પેઢી જેમ દેશમાં રાજ કર્યું અને અમને જામીન લેવા પડે એવું કરી નાખ્યું? આખો પરિવાર જામીન પર છે ભાઈ, બોલો. હવે 2014માં તમે મને બેસાડ્યો, દરવાજા સુધી લઈ ગયો,
અને બીજા પાંચ વર્ષ આપો તો અંદર જાય કે ના જાય, કાયદેસર જાય કે ના જાય, દેશને જેમણે લૂંટ્યો છે એમણે પાછું આપવું પડે કે ના આપવું પડે? અને તમે મને એના માટે તો મોકલ્યો છે, નહીં તો આપણો તો સાબરકાંઠા ક્યાં ભૂખે મરતા હતા? ભાઈઓ બહેનો, પાંચ વર્ષ સુધી ઈમાનદારી પૂર્વક દિલ્હીમાં આપે મને મોકલ્યો, આપની છાતી ફૂલે એવું કામ કરીને આવ્યો છું. તમારું માથું ગૌરવથી ઊંચું થાય, અને ખાલી દેશમાં નહીં દુનિયામાં માથું ઊંચું થાય એવું કર્યું છે કે નથી કર્યું? તમને સંતોષ છે? ખુશ છો? નહી તો શરૂઆતમાં તો તમે મને ફરિયાદ કરતા હતા, અને આ સાબરકાંઠા વાળા તો જરા વધારે મારા પર પ્રેમ. એ સાહેબ તમે જતા નહીં ને એ મૂકીને ના જાઓ ને રહો ને અહીંયા, કહેતા હતા કે નહોતા કહેતા? મેં કહ્યું ભાઈ જવું પડે, દેશ બોલાવે તો આપણે જવું પડે. પણ ગયા તો સારું થયું કે ના થયું? દેશને ફાયદો થયો ના થયો? અરે ગુજરાતના માણસો કોઈથી સ્વાર્થ ન કરે, દેશને માટે કાંઈ જોઈતું હોય તો આ ગુજરાત તો છોડવા વાળો રાજ્ય છે. ભાઈઓ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની આ જ પરંપરા ગુજરાતની છે, અને તેથી ગુજરાતે હસ્તે મોડે મને વિદાય કરી, અને આજે આખું ગુજરાત મારી પડખે ઊભું છે એ મારી મોટી તાકાત છે. ભાઈઓ ભાઈઓ બહેનો, પણ તમે મને ત્યાં એવું નહોતું કે સાહેબ 13 વર્ષથી તમે અહીંયા મંડ્યા છો, વેકેશન નથી લેતા, દિવસ રાત કામ કરો છો, શુક્રવાર શનિવાર જુઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખૂણામાં પહોંચી જ જાઓ છો, જાઓ ભાઈ દિલ્હી જાઓ, આરામ કરો, 5 વર્ષ જરા તબિયત સારી કરો, એના માટે મોકલ્યો હતો? અરે અહીંયાથી જે શીખીને ગયો હતો એને 4 ગણું કરીને દેશની સેવા કરવા માટે મોકલ્યો હતો. અને ભાઈઓ બહેનો, આજે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો ભાઈઓ. ૨૦૧૯માં દેશ એના માટે મતદાન કરવા જઈ રહ્યો છે કે આવનારા 5 વર્ષમાં આ દેશ એટલો આગળ વધે એટલો આગળ વધે. આજે આર્થિક રીતે દુનિયામાં સૌથી તેજ ગતિથી આગળ વધવા વાળું હિન્દુસ્તાન છે. મને યાદ છે 2013માં આ રિમોટ કંટ્રોલ સરકારના એક વિત્ત મંત્રી હતા, નાણા મંત્રી, એમણે લોકસભામાં ભાષણ કર્યું હતું, અને એટલા બધા નાચી નાચીને ભાષણ કર્યું હતું, પૂછો નહીં ભાઈ. એમણે એમને કહ્યું દેશને કે આપણો દેશ અર્થવ્યવસ્થામાં 11 નંબરે હતો દુનિયામાં, 11 નંબરે આવી ગયો. એમણે કહ્યું પાછળ હતો, હવે 11 નંબરે આવી ગયો. સાહેબ આમ તાલીઓ પાડતા હતા, તાલીઓ, અને જ્યાં જાય ત્યારે ગીત ગાતા હતા. આ મોદીએ 5 વર્ષમાં 11 નંબરથી 6 નંબર લાવી દીધો. કામ કેવી રીતે કરાય એનો આ નમૂનો છે ભાઈ. અને હવે દુનિયાની પહેલી 3માં પહોંચવાનો ઈરાદો છે ભાઈ, દુનિયાના પહેલા 3માં. પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ? પહોંચવું જોઈએ કે ના પહોંચવું જોઈએ? તમને ગમે કે ના ગમે, તો પછી મદદ કરવી પડે કે ના કરવી પડે? તમે મને કહો બીજું કોણ કરી શકે? જે લોકો ગયે વખતે જેટલી ચૂંટણીના લડતા હતા, ખાસ કરીને કોંગ્રેસ વાળા, એટલી સીટો આ વખતે નથી લડતા. બોલો, એટલી બધી લડાઈ 40 એ પહોંચ્યા,
હવે એનાથી લગભગ અડધી લડી રહ્યા છે, તો અડધાય પહોંચે કે નહીં પહોંચે? હવે જે દેશમાં પૂરી સીટો ના લડતા હોય એ બી હાર તોરા કરીને નીકળી પડ્યા છે, હું બી પ્રધાનમંત્રી, પેલો કે હું એ પ્રધાનમંત્રી, આંધ્રમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, બંગાળમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, ઉત્તર પ્રદેશમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, અને દિલ્હી વાળા તો બેઠા જ છે, આ તો અમારા પૈતૃક સંપત્તિ છે, અમારો જ નંબર લાગે. હવે મને કહો ભાઈ, આટલા બધા લોકો નીકળ્યા હોય એના કરતા આપણો જણ હારો કે નહીં? જેને ઓળખતા હોય એ હારો કે નહીં? ભાઈ ભાઈઓ બહેનો, આ ચૂંટણી નક્કી કરશે કે રાષ્ટ્રવાદ એને જીવન બાંધવા વાળા લોકો દેશ ચલાવે કે રાષ્ટ્રદ્રોહ કરવાને મદદ કરનારાઓ દેશ ચલાવે. આ ચૂંટણી નક્કી કરશે કે ટુકડે ટુકડે ગેંગનો મત બચાવ કરવા વાળા આ દેશમાં રાજ કરશે કે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત લોકો આ દેશ માટે રાજ કરશે. ભાઈઓ બહેનો, મોદીને ક્રેડિટ મળે કે ના મળે, અને એનાથી કોંગ્રેસને શું બોલવું શું ન બોલવું એની કોઈ તમાજ નથી. અરે મોદીને ક્રેડિટ મળે કે ના મળે, અને એના માટે કોંગ્રેસ, મોદીનું નામ બદનામ થાય, મોદીની આબરૂ ખરાબ થાય, ગમે તે બોલવા માંડી, ગમે તે, એમના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે ભાઈ, કોઈ ગુજરાતી સહન કરે? કોઈ ગુજરાતી સહન કરે? કોંગ્રેસ આપણા સપૂતોના શૌર્ય, આપણા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ, દરેકનો વિરોધ કરવાનો. હવે મને કહો, અંતરિક્ષમાં આપણે મિસાઇલ છોડીએ અને ઉડતા પંખીની જેમ એક સેકન્ડમાં 10 કિલોમીટરની ઝડપે જતો સેટેલાઇટ, એક સેકન્ડમાં 10 કિલોમીટર, એ સેટેલાઇટને ધરતી પરથી આપણી મિસાઇલ જઈને 3 મિનિટમાં પાડી દે, ગર્વ થાય કે ના થાય ભાઈ? ભવિષ્યમાં દુશ્મનના કોઈ પણ સેટેલાઇટને ઘર ભેગો કરાય કે ના કરાય? આ સાંભળ્યું ત્યારે તમને ગર્વ થયો કે ના થયો? તમારું માથું ઊંચું થાય કે ના થયું? કોંગ્રેસ વાળાની ઊંઘ હરામ થઈ ગઈ, એમને બીમારી થઈ ગઈ. ભાઈઓ બહેનો, ઉરીમાં આપણા જવાનો મરાણા. હવે મને કહો, મોદીએ ચૂપચાપ બેસવાનું ભાઈ? આપણા ગુજરાતમાં 6 વારે હુલ્લડો થતા હતા કે નહોતા થતા? સાચું બોલો, થતા હતા કે નહોતા થતા? કર્ફ્યુ આવતો તો નહોતો આવતો? આ હિંમતનગરમાં લોહી લુહાણ પથરા પડતા હતા કે નહોતા પડતા? આ મોડાસામાં બેન દીકરીઓ સલામત હતી? આવી દશા હતી કે નહોતી? આખા દેશમાં 6 વારે બોમ્બ ધડાકા થતા તક નહોતા થતા? મુંબઈમાં બોમ્બ ધડાકા, હૈદરાબાદમાં બોમ્બ ધડાકા, કાશીમાં બોમ્બ ધડાકા, અયોધ્યામાં બોમ્બ ધડાકા, દિલ્હીમાં બોમ્બ ધડાકા, બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? 5 વર્ષમાં બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? હવે મને કહો કે આવું બધું કરતા હોય આ લોકો, અને મારે ચૂપ રહેવાનું? ના, તમે મને કહો મારે ચૂપ રહેવાનું? હવે ઉરીમાં આપણા જવાનોને મારી નાખે, આ મોદી ચૂપ રહે ભાઈ? એને ફાવે? અરે આ ગુજરાતની માટીએ મને મોટો કર્યો છે ભાઈ, આ સરદાર સાહેબની ભૂમિ છે, અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી આપણા જવાનો ગયા, દાંત ખાટા કરીને પાછા આવ્યા, એમને તકલીફ થવા માંડી કોંગ્રેસ વાળાઓને.
हमणा पुलवामामा तमे मने को आ पुलवामानी अंदर आतंकीओए जे नरसंहार कर्यो आपणा वीर जवानों ने मारी नाख्या एने लईने कांग्रेस वाला आखा देश में मोदी ने बदनाम करवा निकल्या होत के ना निकल्या होत घेर घेर जी ढोल वगाड़ा होत के ना वगाड़ा होत पण मोदीए भी एर स्ट्राइक करी विमान में जईने बॉम्ब फेंक्या बधु साफ करी नाख्यु साहेब साफ હવે એમાં એમને તકલીફ મને સમજાતું નથી અહીંયા કોંગ્રેસના નેતાઓ આ મહામિલાવટ વાળા બધા ભેગા જે થયા છે બધા એ ભેગા થઈને જે ભાષા બોલે છે પાકિસ્તાનના છાપાઓમાં હેડલાઇન છપાય છે પાકિસ્તાનના ટીવી પર આવે છે પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એમના નામ દઈને કોર્ટ થાય છે ભાઈઓ મને કહો આ દેશમાં કોઈ એવી ભાષા બોલે જે પાકિસ્તાનને મજા આવે બોલે કોઈ પાકિસ્તાનને ગમે એવું તમે કોઈ બોલો ભાઈ આપણે ત્યાં ગામડાનો અભણ ભાણત પણ બોલે કોઈ દે ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી સૈનિકોની સુરક્ષાને પણ દાવ પર લગાવવા માંગે છે એક તરફ તમારો આ ચોકીદાર સૈનિકો આતંકવાદ નક્સલવાદની સામે સુરક્ષિત રહે એના માટે તેમને ખુલ્લી છૂટ આપે છે અને આ કોંગ્રેસ અને મહામિલાવટી લોકો સૈનિકોને જે સુરક્ષા કવચ મળ્યું છે એ હટાવી લેવાનું એમના ઢકોસલા પત્રમાં ઢકોસલા પત્રમાં વિધિવત રીતે જાહેર કરે છે શું તમે આ બાબતમાં મંજૂર છે ભાઈ દેશની સેનાને સુરક્ષિત રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ એમને કાયદાનું રક્ષણ મળવું જોઈએ કે ના મળવું જોઈએ કોઈ ચલતો ફિરતો માણસ પણ દેશના સુરક્ષા લોકોને કાયદાની ચુંગલમાં ફસાવી દે તમને મંજૂર છે આ પથ્થરબાજોનું ચાલે તમને મંજૂર છે એટલું જ નહીં કોંગ્રેસે એના ઢંઢેરામાં ઢકોસલા પત્રમાં કહ્યું છે કે એ દેશદ્રોહનો કાયદો જ કાઢી નાખશે તમે મને કહો ભાઈ આ કાશ્મીરમાં સેના જ્યારે ઓપરેશન કરતી હોય અને આ પથ્થરબાજો આવીને પથ્થર મારે એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય આતંકવાદી પકડ્યા હોય એમને છોડાવીને ભાગી જવા માટે કરતા હોય તો એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય તિરંગા ઝંડાને સળગાવી માળે એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય અરે જે તિરંગા માટે આ દેશના વીર જવાનોએ બલિદાન આપ્યા એનું અપમાન તમે કરે એને દેશદ્રોહ કહેવા તૈયાર નથી ભાઈઓ બહેનો આપસારો કાયદો હટાવવાનો દેશદ્રોહનો કાયદો હટાવવાનો આ બધી કોંગ્રેસની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દેશની સુરક્ષા માટે દેશના જવાનો માટે અત્યંત ઘાતક છે એમનો રસ્તો ઘાતક છે ભાઈઓ બહેનો ગાંધીજી કી કોંગ્રેસ આ ગોલીવાળી કોંગ્રેસ આજ ગાંધીજી કી કોંગ્રેસ ઉસ જમાને મેં અંગ્રેજ ગોલી કા સહારા લેતે થે આઝાદી કે બાદ કોંગ્રેસ ખુદ ગાલીબાજ બન ગઈ હૈ ગાલી કા સહારા દે રહી હૈ જે કોંગ્રેસ ને મહાત્મા ગાંધી સરદાર પટેલ નું નેતૃત્વ મળ્યું હોય જ્યાં જૂઠ અને ગાલી ગલોચ એ જ એમના માટે જાણે એક રોજનો કાર્યક્રમ બની ગયો હોય ભાઈઓ બહેનો દેશભરમાં હું જઈને આવ્યો છું આજે આંધી તમે જોઈ રહ્યા છો ને જબરજસ્ત લહેર હું આખા દેશમાં જોઈને આવ્યો છું
અને એના કારણે અકળીને પહેલા તો હું અહીંયા તો ત્યારે તો રોજ નવી ગાળ બોલતા હતા લોકો. ડિક્શનરીમાં જેટલી ગાળો છે એ બધી મારા માટે એમણે વાપરી દીધી. હવે નવું લાયા, પહેલા ચાયવાલાને ગાળો દેતા હતા, હવે ચોકીદાર ચોર, હવે એક આખો સમાજ ચોર. ભાઈઓ બહેનો, આ નામદારે હિન્દુસ્તાનના બધા લોકોને જાણે એને ચોર જ દેખાય છે. કારણ જામીન પર એ છે. ભાઈઓ બહેનો, આ ઢકોસલા પત્રમાં એમણે એક બીજું પ્રાવધાન કર્યું છે કે હવે તમને જેલમાં અનિવાર્ય હોય તો જ રહેવાનું, પણ બેલ બધાને મળે. આ કેમ લાયા છે? કઈ એમને ખબર છે કે બારો એમનો આવવાનો છે? અત્યારથી તૈયારી હાજરી છે. આવા લોકોને એક પણ વોટ અપાય, ભૂલે ચૂકે અપાય, ભૂલે ચૂકે બટન દાબે ને તો આપણને હાજ સુધી બળતરા થાય. એટલા પાપ એમણે કર્યા છે. તમે મને કહો કે કોક એવો માણસ માથા ફરેલો હોય અને રસ્તામાં તમને પૂછે કે ફલાણાનું ઘર ક્યાં આવ્યું, અને ભૂલે ચૂકે તમે ઓળખતા ના હોય ને, અને કોક પેલું આવ્યું અને બે દાડા પછી તમને ખબર પડે કે એણે ત્યાં જઈને કંઈક ગડબડ કરી છે, તો તમને દુઃખ થાય ના થાળી મેં એને આંગળી ચીંધીને મને પાપ લાગ્યું. લાગે કે ના લાગે? આ બટન દબાવવામાં એવું છે. જો ભૂલે ચૂકે ત્યાં બટન દબાયું તો આ ખેદાન મેદાન અને પહેલો વારો ગુજરાતનો, સમજી જજો ભાઈ. તમે વિચાર કરો, ચાર ચાર પેઢી, નહેરુથી શરૂ કરીને નામદાર સુધી, ચાર ચાર પેઢી. એક જ વાત, અમે ગરીબી હટાવીશું, અમે ગરીબી હટાવીશું. અરે ભાઈ, તમે હટો ને અમે હટાવી લઈશું. આ તમે હટતા નથી એના કારણે ગરીબી બી હટતી નથી. અને આ દેશનો ગરીબ હવે કહેવા માંડ્યો છે કે જે દિવસે કોંગ્રેસ હટશે એ દિવસે તે આ દેશમાં ગરીબી ઊભી પૂંછડીએ ભાગવાની છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જે દિશા તરફ દેશને લઈ જવા માંગે છે, જે રીતે મોંઘવારી એમના જમાનામાં વધી હતી, બહુ મોટા અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હતા, રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી, અને મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી હતી. 2013-14 તમે ચૂંટણી જુઓ, છાપામાં મોંઘવારી એ મુદ્દો હતો. આજે વિપક્ષના લોકો મોંઘવારી ઉપર એક ભાષણ કરે છે, ભાઈ કોઈ મોંઘવારીની ચર્ચા કરે છે? એ વખતે તો દાળના ભાવ, આના ભાવ, એની ચર્ચા હતી કે નહીં? ભાઈઓ બહેનો, મોંઘવારીને કંટ્રોલમાં કરીને મધ્યમ વર્ગને મદદ કરવાનું કામ આ મોદી સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના જૂઠાણા જૂઠા વચનો એમના ઢગોસા પટલથી એ નિયત એમની સાફ થઈ ગઈ છે. અને એટલા જ માટે હું કહું છું ભાઈ કે આપણે હવે સુનિશ્ચિત કરવાનું છે કે આપણી બેટીઓ એની સલામતી. તમે મને કહો, આ કોંગ્રેસને આ દીકરીઓ ઉપર નર રાક્ષસો બળાત્કાર કરે એને ફાંસી થવી જોઈએ કે ના થવી જોઈએ? એને ફાંસીના માચડે લટકાવવો જોઈએ કે ના લટકાવવો જોઈએ? આ કોંગ્રેસ વાળાએ કાયદો કરવા તૈયાર નહોતા, આ મોદીને તમે મોકલ્યો, આ બેન દીકરીઓના આશીર્વાદ મળ્યા, આપણે કાયદો કરી દીધો અને હિન્દુસ્તાનના અનેક રાજ્યોમાં ચુકાદા આવવાએ બંડી પડ્યા. ભાઈઓ ભાઈઓ બહેનો, જે નિર્ણય અમે કરતા હોઈએ છીએ
એ નિર્ણયોને પૂરા કરવાનો મેં પ્રયાસ કરતા હોય છે. બીજી બાજુ મહામિલાવટ અને આ વંશવાદ ફરી ગુજરાતમાં પરત ન આવે. પરિવાર વંશવાદ આ કોંગ્રેસના સાથીઓની મહામિલાવટ એનાથી આપણા ગુજરાતને આપણે બચાવવું પડે. જો આ મેં પહેલા કહ્યું એમ ભૂલે ચૂક્યા આયા તો સૌથી પહેલા વારો આપણો બધાનું કાઢી નાખશે. ભાઈઓ બહેનો, ગુજરાત સાથે, ગુજરાતીઓ સાથે કોંગ્રેસને ખબર નહીં કઈ દુશ્મની છે, સમજ જ પડતી. પહેલા એમને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો હતો કે નહોતો? અને સરદાર વલ્લભભાઈ માટે એમને એટલો વાંધો હતો કે મણિબેન પ્રત્યે પણ એવું જ કર્યું એમણે. આપણા સાબરકાંઠાથી મણિબેન એમપી હતા. આ કોંગ્રેસ વાળા એમનું મોં જોવા તૈયાર નહોતા. સરદાર સાહેબના દીકરી, એકદમ તપસ્વી જીવન જીનાર દીકરી, એની સામે કોંગ્રેસ વાળા જોવા તૈયાર નહોતા. જ્યાં સુધી મણિબેન જીવ્યા, સરદાર સાહેબનો એમનો ગુસ્સો મણિબેન પર ઉતર્યો. પછી નહેરુજીની દીકરી આવી, ઇન્દિરાબેન, તો હામે અહીંયા મોરારજીભાઈ ઉભા થયા. ફરી એમને ખટક્યું કે આ ગુજરાત વાળાને મારી સામે વાંધો શું છે, કેમ ઉભા થાય છે? કોંગ્રેસના ભાગલા પડ્યા. અહીંયા ગુજરાતમાં જુદી કોંગ્રેસનું એક મોટું અધિવેશન થયું. દેશભરમાંથી બધા નેતાઓ આવ્યા અને આ પરિવારને લાગ્યું, વંશવાદને લાગ્યું કે આ મોરારજીભાઈ ઉભા થઈ રહ્યા છે. સાહેબ, આ મોરારજીભાઈ સહિત બધાને જેલમાં પૂરી દીધા અને દેશની જનતાએ મોરારજીભાઈને વધાવ્યા. મોરારજીભાઈ પ્રધાનમંત્રી બન્યા તો 2 વર્ષમાં એમને બિસ્તરા ગોળ કરી દે એવી દેશા પેદા કરી દીધી. હવે આ મોતીજો આવ્યો, એ પણ ગુજરાતી, એમને ફરી તકલીફ થઈ. પણ આ તો ચાય વાળો. પાંચ વર્ષ ત્યાં ખીલો ઠોકીને બેઠો છું કે નહીં? ભાઈઓ બહેનો, આ કિલ્લો મજબૂત બનાવ્યો છે 125 કરોડ દેશવાસી હિન્દુસ્તાનીઓએ. એના પ્રતાપે આજે દિલ્હીમાં એક નવી કાર્ય સંસ્કૃતિ, દેશભક્તિથી ભરેલી સરકાર, 125 કરોડના કલ્યાણને માટે પલ પલ જીવનારી, પલ પલ દોડનારી સરકાર આપણે બનાવી છે. ભાઈઓ બહેનો, હું જયારે અહીંયા હતો, હું જયારે મુખ્યમંત્રીઓની મીટિંગમાં જતો ને, ત્યારે દેશભરના બધા મુખ્યમંત્રીઓ આવે તો એમ જ કે ભાઈ, તમારે ગુજરાતમાં શું મુશ્કેલી છે? તમારે તો 5 આંગળીઓ ઘીમા છે, લીલા લહેર છે. કોઈ હું એમને જયારે કહેતો કે ભાઈ, અમારે ત્યાં 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે છે, અમે પાણી વગર બલખામ મારીએ છીએ અને અમારું મોટું બજેટ પાણી માટે જાય છે, તો દેશના લોકો માનતા નહોતા. પરંતુ આપણે પૂરી તાકાતથી લાગ્યા, પાણી માટે જેટલી યોજનાઓ કરી શકાય કરી. ભર ઉનાળામાં અમારા કાર્યકર્તાઓએ ખભા ઉપર માટીના થેલા ઉપાડી ઉપાડીને બોરી બંધ બનાવ્યા. અમે ચેકડેમ બનાવ્યા, નદીઓના પાણી વાળ્યા, છેક કચ્છ કાઠિયાવાડ સુધી પાઇપલાઇન કરીને પાણી લઈ ગયા. આખા ગુજરાતને પાણીના સંકટથી બચાવવા માટે પૂરી મહેનત કરી. કરી કે નહીં કરી ભાઈઓ? હવે એને ધ્યાનમાં રાખીને આપણે આ અનુભવ મારો કામે આવ્યો છે. આખા દેશમાં આપણે સંકલ્પ કર્યો છે કે આ વખતે ભારત સરકારમાં માત્ર ને માત્ર પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું, અલગ મિનિસ્ટ્રી બનાવીશું અને એનું મુખ્ય કામ સમગ્ર દેશના પાણીનું સિંચન કેમ થાય, પાણીનો સંચય કેમ થાય, નદીઓના પાણીનો ઉપયોગ, તળાવોના પાણીનો ઉપયોગ,
आना उपर पूरी शक्ति लगावामां आवशे अने एनो लाभ अमारा देशना खेडूतोने सौथी पहला मळशे। एनो लाभ मारा देशनी बहनों जे बबे पांच पांच किलोमीटर पानी भरवा जाय छे एमने मळशे। भाइयो बहनों, गरीबों माटे घर बनावाना होय, गरीबों माटे गैसना कनेक्शन आपवाना होय, जे लोको अंधारामां जीवे छे एमना माटे वीजळीना कनेक्शन आपवाना होय, गामडे गामडे रोड बनावाना होय, आपणे आखा देशमां केवी रीते काम करी, तमने उदाहरण आपो। आ रिमोट कंट्रोल सरकार एने 10 वर्ष में गरीबों माटे 25 लाख घर बनाया था। केटला केटला घर बनाया था? 25 लाख। केटला 25 लाख? केटला एमने याद राखू पड़े, केटला बनाया था? 10 वर्ष में 25 लाख। आपने 5 वर्ष में 1.5 करोड़ घर बनाया, 1.5 करोड़। भाइयों बहनों, हमारे आ विकास ने नई ऊंचाइयों पर देश ने लई जवो छे। अने हूं तो भाई तमेज मने मोटो कर्यो छे, जे छु ए बधु तमारा कारणे छु, तमेज मारु घड़तर कर्यु छे। અને એટલે આજે ફરી એકવાર હું ગુજરાત પાસે 26 એ 26 કમળ એના આશીર્વાદ લેવા આવ્યો છું। છવ્વીસ એ છવ્વીસ કમળ, અને ગુજરાતમાં જેને પણ તમે કમળ દબાવશો ને એ મોદીના ખાતામાં જ જવાનું છે, ये मोदीना खाता में जवानू छे। भाइयों बहनों, जे लोको चौकीदार ने चोर कहता था एने आपणे तगड़ो जवाब आपी दीधो छे। तमे मने कहो कि देश ने चौकीदार जोईए कि ना जोईए? चौकीदार मजबूत होवो जोईए कि ना होवो जोईए? चौकीदार शक्तिशाली होवो जोईए कि ना होवो जोईए? आपणो देश मजबूत बनवो जोईए कि ना बनवो जोईए? આજે જ્યારે હું ચોકીદારની વાત કરું છું ત્યારે આપ સૌને એક સંકલ્પ લેવા વિનંતી કરું છું। આપણે બધા એક સંકલ્પ લઈશું અને હું કહીશ પછી તમારે બોલાવવાનું છે, ઘર ઘર મેં હૈ ચોકીદાર, બોલશો? ઘર ઘર મેં હૈ ચોકીદાર, બોલશો? હું સૂત્ર બોલાવીશ અને पूरी ताकत थी बोलजो, बे हाथ ऊपर करीने बोलजो, भ्रष्टाचारियों होशियार, भ्रष्टाचारियों होशियार, भगोड़ों पर कानूनी बार, बंद हुआ काला कारोबार, देशद्रोहियों पर पकड़ा प्रहार, आतंक पर हो आखिरी वार, दुश्मन हो जा खबरदार, घुसपैठिए भागे सीमा पार, टूटेगी जात पात की दीवार, वंशवाद की होगी हार। आप सबनो खूब खूब आभार, मारी साथे पूरी ताकत से बोलो, भारत माता की, भारत माता की। धन्यवाद, आभार माननीय प्रधानमंत्री श्री। एक भारत श्रेष्ठ भारत निर्माण नो संकल्प